હાલના સંજોગોમાં માનવ જીવન માટે શુદ્ધાવા અને ઓક્સિજનનું કેટલું મહત્વ છે તે કોરોના જેવી મહામારીએ પ્રતીત કરાવી દીધેલ છે, અને શુદ્ધાવા અને ઓક્સિજન માટે વૃક્ષોનું કેટલું મહત્વ છે તે પણ હવે માનવીએ સમજવાની જરૂર છે. ત્યારે આવા જ શુભાશય સાથે વડગામના સરપંચ ભગવાનસિંહ સોલંકી તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડ ડૉક્ટર અનિલભાઈ ડાભી, વરિષ્ઠ પત્રકાર રણજીતસિંહ હડિયોલ, મહાકાલ સેના પ્રમુખ સામંતસિંહ સોલંકી, સામાજિક કાર્યકર સતીશભાઈ ભોજક, પરબત ખાન બિહારી, ડેપ્યુટી સરપંચ ભીખાભાઈ પ્રજાપતિ લીંબોઈ, સરપંચ ભીખાભાઈ જગાણીયા તથા સમસ્ત પૂર્બિયા પરિવાર રવિવારના રોજ સવારે 9 કલાકે વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જનતાનો સંદેશ આપ્યો હતો. વડગામ પૂર્બિયા પરિવારના વડીલ દલાભાઈ પૂર્બિયા અને સમસ્ત પૂર્બિયા પરિવારની મદદથી 111 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેના જતન ઉછેરની જવાબદારી ઉઠાવી હતી. આ તકે માનવ સમાજ માટે વૃક્ષોનું કેટલું મૂલ્ય છે તે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે લોકોને ભાન થઈ ગયું છે, અને આ પૂર્બિયા પરિવારે વૃક્ષારોપણ થકી સમાજને અને આજના માનવને વૃક્ષોનું વાવેતર કરી તેનું એક પરિવારના સદસ્યની જેમ જતન કરવાનો સંદેશ પાઠવે છે. ખાસ કરીને આજના યુવાધનને વૃક્ષોના મહત્વ અંગે સંદેશો આપી પહેલ કરી છે. લીલાશોના આડેધડ થઈ રહેલા નિકંદનને પગલે વૃક્ષોની સંખ્યા સતત ઘટતી જતા પર્યાવરણનું સંતુલન ન જળવાતા અનેક સમસ્યાઓ આવી રહી છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગના ઉપાય માટે વૃક્ષારોપણ જ રામબાણ ઈલાજ હોય, વધુને વધુ વૃક્ષો ઉગાડાય તે દિશામાં અનેક સંસ્થાઓએ પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે વડગામ યુવા સંગઠન પૂર્બિયા પરિવાર દ્વારા વધુ વૃક્ષો વાવો અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા. વડગામ મુકામે પૂર્બિયા યુવા સંગઠન તેમજ ગામ લોકોના સહયોગથી શમશાન ગૃહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલ છે. તેમાં પધારેલ તમામે તમામ ગ્રામજનો, આગેવાનો વૃક્ષોનું કેટલું મહત્વ છે. આજે વડગામ તાલુકા મથક ખાતે શમશાન ભૂમિમાં પૂર્બિયા યુવા સંગઠનના મિત્રો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં વડીલો અને ગામના બીજી સમાજના પણ વડીલોના યુવાનો હાજર રહ્યા હતા, જેમાં વૃક્ષનું વાવી અને વૃક્ષનું જતન